મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં આજે આપણે અંગ્રેજીમાં સ્ટેપ જે સેવન જેનું નામ છે રસોડાની ચીજો તો ગઈકાલે તમે બધાએ પેજ નંબર સ્વાધિપોથીમાં ત્રેવીસ પર ત્ર આપેલા નામો જોઈને લખીને પાકા કરી લીધા તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર ચોવીસ ઉપર જ્ઞાન કસોટી પૂરીશું તો ચાલો તમે પણ તમારી સ્વાદિપોથી ખોલો અને પેજ નંબર ચોવીસ ઉપર જ્યાં આપણને ખૂબ સરસ જ્ઞાન કસોટી આપી છે જે તમે સ્પેલિંગ આગળ પાકા કર્યા તેના આધારે જ પૂરીશું પેલું છે શબ્દ કોયડો પૂરો કરો તો પહેલો સ્પેલિંગ લખીશું કેટલ તો કેટલનો સ્પેલિંગ થશે કે ઈ ડબલ ટી એલ ઈ કેટલ મીન્સ કિટલી હવે ત્યાર પછી છે ફ્રીજ એફઆર આઈ ઈ આપેલો છે એટલે ફ્રિજ મીન્સ ફ્રિજ ત્યાર પછી ત્રીજો ટીન ટી આઈ એન એનો ટી આપી દીધો છે ટીન મીન્સ ડબ્બો ત્યાર પછી કટર સીયુ ડબલ ટી ઈ આર કટર મીન્સ કટર હવે ત્યાર પછી જોઈએ સાચા જવાબ સામે ગોળમાં ઘાટું કરો તો ચિત્ર શેનું છે તો આપણને ચિત્ર વાટકાનું આપ્યું છે તો અંગ્રેજી મેનું સ્પેલિંગ શું થશે તો કે બાઉલ બી ઓ ડબલ્યુ એલ બાઉલ મીન્સ વાટકો હવે ત્યાર પછી છે કાટો એટલે કે કાંટા ચમચી જેનું સ્પેલિંગ થાય એને અંગ્રેજીમાં ફોર્ક કહીશું તો એનું સ્પેલિંગ થશે એફઓ આર કે ફોર્ક મીન્સ કાટો હવે ત્યાર પછી ત્રીજું ચિત્ર આપણને ચીપિયાનું આપ્યું છે તો ચીપિયાને અંગ્રેજીમાં શું કહીશું તો ટોંગ્સ એનું સ્પેલિંગ થશે

કે નાઇએફી નફ મીન્સ ચાકુ અને એસએયુ સી ઈ આર એટલે શું થશે એ કોણ એટલે સોસર સોસર મીન્સ રકાબી હવે ત્યાર પછી છે નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે થાળીને અંગ્રેજીમાં શું કહીશું ડીશ ડોયોને સ્કૂપ અને કિટલીને કેટલ હવે ત્યાર પછી વર્કશીટ નંબર ફિફ્ટી નાઇન એટલે એમાં આપણને કોષ્ટકમાં રસોડાની કેટલીક ચીજ વસ્તુ આપી છે એ શોધી અને બાજુમાં લખીશું સીયુપી કપ મીન્સ કપ જીએલએ ડબલ એસ ગ્લાસ મીન્સ ગ્લાસ એફઆરઆઈ ડી જી ઈ મીન્સ ફ્રીજ બીઓ ડબલ્યુ એલ બાઉલ મીન્સ વાટકો તો બાળ મિત્રો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર ત્રેવીસ અને ચોવીસ પૂર્ણ કરવાનું અને સાથે સાથે ખાસ આ બધા જ સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે અને તમે પણ તમારી ઘરે આમાંથી આપેલા સ્પેલિંગ જો કોઈ પણ ઉપયોગ કરો છો એને અંગ્રેજીમાં જ બોલવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમે એ બધા શબ્દોને સારી રીતે યાદ રાખી શકો તો તમે આજથી જ તમારા ઘરમાં વપરાતા આ બધા જ વાસણોને અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ